વેલકમ બેક. રાજકોટના કાલાવાડના ખરીડી ગામને અછતગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે 10 ગામના ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું છે. કૃષિ મંત્રીના વિસ્તારના ખેડૂતોએ લસણ, દૂધ અને શાકભાજી ઠાલવી વિરોધ કર્યો છે. ખેડૂતોએ પાણી આપવાની માંગ અંગે મામલતદાર સમક્ષ રજૂઆત પણ કરી છે. તો સંવાદદાતા ગૌતમ અમારી સાથે જોડાઈ ચુક્યા છે. ગૌતમ, ખરીડી ગામના જે ખેડૂતો છે, 10 ગામના ખેડૂતો સાથે મળી અને જે વિરોધ કરી રહ્યા છે, કેવા પ્રકારનો વિરોધ, શું પરિસ્થિતિ છે ખેડૂતોની અત્યારે? જે ચોક્કસ જે રીતના વાત કરવામાં આવે, ફરી એક વખત આપને દ્રશ્યો બતાવવા માંગીશ. રેલીના જે રીતના રેલી સ્વરૂપે અત્યારે ખરેડી ગામની અંદર ખેડૂતો છે મોટી સંખ્યામાં આજુબાજુના ગામના જે ખેડૂતો છે તે જોડાયા છે, જેમાં કહી શકાય મામલતદારને આવેદનપત્ર આપવામાં આવશે. અલગ અલગ 9 જેટલી તેમની માંગો છે, જેને લઈને અત્યારે જે વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે. આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે જે રીતના વિરોધમાં અલગ અલગ સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે. જય કિસાનના તો દુષ્કાળ અને દેવામુક રોજગારી આપવામાં આવે અને ધિરાણ માફ કરવામાં આ પ્રકારની એક ખાછડી છે તે કાઢવામાં આવી છે. ખેડૂતો દ્વારા જે રીતના વાત કરવામાં આવે આ પ્રકારે વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે. આપણે લોકો સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. મહત્વનું છે કે આ જે રીતના વિરોધ છે તે રીતના બાબા આપ શું કહેશો, જે રીતના શું મુખ્ય માંગો છે જે રીતના આજે વિરોધ કરવામાં આવી રહ્યો છે? ભાઈ કાંઈ નથી થયું, શું કરું, કાંઈ થયું નથી, કાંઈ દેતા નથી, ભાવ નથી, કાંઈ મફત ગઈ વખતે કોરામાં કાંઈ થયું નથી. 2-3 વાર તો બિયાણ વાયવા. વરસાદ ખાસ કરીને આ સીઝન નો કેવો છે? વરસાદ ની તકલીફ છે, કોઈ વસ્તુ થઈ નથી. પાણી ની બહુ મોટો પ્રોબ્લેમ છે, ઢોર નો ઘાસચારા ની પ્રોબ્લેમ છે. પાક ધિરાણ આપો, અમને દેવ માફ કરો, ખેડૂતો માટે મોટી મુશ્કેલી. ચોક્કસ મોટી સંખ્યામાં ખેડૂતો છે તે જોડાયા છે. ફરી એક વખત આપને દ્રશ્યો બતાવવા માંગી, જે રીતના કાઠડી છે તે કાઢી અને વિરોધ જે તે કરવામાં આવી રહ્યો છે ખેડૂતો દ્વારા. અત્યારે ગામના ચોરાથી આ રેલી છે તે કાઢવામાં આવી છે. ખરેડી ગામ છે, જામનગર જિલ્લાનું ગામ છે. મહત્વનું છે કે જે રીતના વિરોધ કરવામાં આવી રહ્યો છે, મુખ્ય જે 9 જેટલી માંગો છે સરકાર દ્વારા, તેમને કહી શકાય કે સમસ્યાઓ છે તેનો હલ કરવામાં આવે છે. ફરી એક વખત સરપંચ છે આપણી સાથે ખરેડી ગામના, તે જોડાયા છે. શું કહેશો, અત્યારે આવેદન પત્ર આપવા જઈ રહ્યા છો, આગામી સમયમાં પણ કહી શકાય કે વિરોધ કરવામાં આવશે કઈ પ્રકાર? આગામી જ્યાં સુધી અમારી માંગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી આનાથી પણ જલદ વિરોધ. હવે ખેડૂતો રસ્તા ઉપર આવી ગયા છે, બૈરાઓ આપ જોઈ રહ્યા છો, બહેનો પણ આવી ગયા છે, એને પણ આ દુષ્કાળના ખપ્પરમાંથી બહાર નીકળવું છે. દુષ્કાળ જાહેર કરો, દેવું માફ કરો, ચાલુ વર્ષ ધિરાણ માફ કરો, પીવાના પાણીની વ્યવસ્થા કરો. બસ અમારી આ એક જ માંગ છે, પશુઓને ઘાસચારો આપો, પશુઓને ઘાસચારો આપો. દુર્ભાગ્યપૂર્ણ વાત છે. ચોક્કસ અત્યારે જે તમામ ખેડૂતો છે તે રેલી સ્વરૂપે નીકળ્યા છે અને જે ગામની અંદર ડેમ છે, ખાલીખમ ડેમ છે, ત્યાં જઈ રહ્યા છે. આપણે દ્રશ્યો ફરી એક વખત બતાવવા માંગીશ. જે રીતના આ જે ડેમ છે ત્યાં કહી શકાય કે પાણી નથી અને ત્યાં દુષ્કાળ રાસ, ખાસ કરીને નવરાત્રિનો તહેવાર ચાલી રહ્યો છે ત્યારે કંઈક પ્રકારે કહી શકાય અનોખો વિરોધ કરવામાં આવશે. જે રીતના દુષ્કાળ રાસ રમી અને ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવશે, જેમાં કહી શકાય કે સ્થાનિક તમામ લોકો છે, ખેડૂતોનો વિસ્તાર છે અને તમામ ખેડૂતો છે તે આ વિરોધની અંદર જોડાયા છે અને કહી શકાય કે આ વિરોધ જે કરવામાં આવી રહ્યો છે તેમાં જે નવરાત્રિની જે કહી શકાય કે અત્યારે નવરાત્રિ ચાલી રહી છે ત્યારે જે દુષ્કાળ રાસ રમી અને વિરોધ કરવામાં આવશે. જે ડેમની અંદર કહી શકાય કે ખાસ કરીને પાણી નથી. મહત્વનું છે કે આ વિસ્તારો ઘણા એવા વિસ્તારો છે કે જેમાં જે વરસાદી પાણી છે તેના આધારિત પાક થતા હોય છે, ત્યારે વરસાદ ન પડતા ક્યાંક ક્યાંક ખેડૂતો છે તે હેરાન પરેશાન છે. 3 વખત બિયારણ નાખવા છતાં પણ કહી શકાય કે જે વાવેતર છે તે થયું નથી, કેમ કે વરસાદ નથી આ વિસ્તારની અંદર. ત્યારે ખેડૂતો એની માંગ છે કે સરકાર તેમને રાહત આપે, અનેક સમસ્યાઓ છે તેનો હલ કરે તેવી એક માંગ છે તે ખેડૂતોની છે. અન્ય ખેડૂતો છે તે આપણે એની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. આપની શું માંગ છે, ખાસ કરીને જે રીતના આજે વિરોધ કરવામાં આવી રહ્યો છે, મહત્વનું છે કે ખેડૂતો દ્વારા અલગ અલગ રીતે વિરોધ કરવામાં આવી રહ્યો છે, શું માંગ છે? અમારે અહીં જો વર્ષોથી આ લગભગ દુષ્કાળ જ હોય છે, કોઈ દિવસ અમારે સારું વર્ષતું નથી ને કોઈ દિવસ અમને કોઈ દિવસ વીમો પણ મળતો નથી. છેવાડાના ગામ છે અહીં સુધી કઈ સુવિધા અમને પહોંચતી જ નથી. આપના વિસ્તારના ધારાસભ્ય કોણ છે, આપણે એમને રજૂઆત કરી છે ખાસ કરીને સરકારની અંદર? ધારાસભ્ય મુસળિયા સાહેબ છે,
એને અમે રજૂઆત કરીએ છીએ. અમે ખોબલે તોબલે મત આપીએ છીએ અને અમે રાજી થઈએ છીએ કે ભાઈ અમારા નેતા છે તો અમને કંઈક કરી છૂટશે. અને અમારી આ પાણીની સમસ્યા તો કાયમી સમસ્યા છે. અત્યારે નર્મદાનું પાણી આવે છે પણ એ પૂરતું આવતું નથી, લિમિટેડ આવે છે. ઓછું પાણી આવે છે એવી પણ ક્યાંક ને ક્યાંક જે રજૂઆત છે તે ખેડૂતોનો વિરોધ છે તે તેમાં જોવા મળી રહી છે. મહત્વનું છે કે અત્યારે જે આ સમગ્ર રેલી છે તે આગળ જઈ રહી છે. જે ડેમ આવેલો છે ગામની બાજુમાં જે ડેમ બનાવવામાં આવ્યો છે ખાસ કરીને ખેડૂતોને પૂરતું પાણી મળી રહે, પાણીનું સ્ટોરેજ થઈ શકે તેના માટે આ ડેમનું બનાવટ કરવામાં આવી હતી. પરંતુ જે રીતના આ વર્ષે કહી શકાય સમગ્ર જે સૌરાષ્ટ્રની અંદર ઓછો વરસાદ પડ્યો છે. મહત્વનું છે કે જે ઉના અને જૂનાગઢ ડિસ્ટ્રિક્ટની અંદર અતિવૃષ્ટિ સર્જાઈ હતી, જોકે અન્ય વિસ્તારોની અંદર કહી શકાય કે નહિવત જેવો વરસાદ પડ્યો છે તેવી ખેડૂતોની ક્યાંક ને ક્યાંક કહી શકાય રજૂઆત છે, જેને લઈને વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે. અત્યારે ખેડૂતો દ્વારા સૂત્રોચ્ચાર પણ રેલીની અંદર કરવામાં આવી રહ્યા છે, ખેડૂત વિરોધ કરી રહ્યા છે. મહત્વનું છે કે જે રીતના આ જે વિરોધ છે તે ડેમ ખાતે જશે અને તમામ લોકો છે તેમના દ્વારા જે દુષ્કાળ રાજ છે તે રમવામાં આવશે અને આ પ્રકારે અનોખો વિરોધ છે તે કરવામાં આવશે. ખાસ કરીને સરકાર તેમની વાત સાંભળે તેને લઈને આ વિરોધ છે તે ખેડૂતો દ્વારા કરવામાં આવશે. મહત્વનું છે કે આ જે મહિલાઓ છે ગામની તે પણ જોડાઈ છે. અલગ અલગ આજુબાજુના જે 10 જેટલા ગામો છે, જામનગર જિલ્લાનું આ ખરેડી ગામ છે કે જ્યાં અત્યારે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ખેડૂતો છે મોટી સંખ્યામાં અત્યારે જોડાયા છે. આ રેલીની અંદર ખાખડી કાઢવામાં આવી છે. જે રીતના કહી શકાય દુષ્કાળ આપવા, દુષ્કાળ છે આ વિસ્તારની અંદર દેવું તેને લઈને માફ કરવામાં આવે, રોજગારી છે આપવામાં આવે, જે ખેડૂતોનું ધિરાણ છે તે પણ માફ કરવામાં આવે તેવી માંગ સાથે અત્યારે જે જોતા દ્રશ્યોમાં ખાખડી છે તે કાઢવામાં આવી છે. મહત્વનું છે કે આપણે અન્ય લોકો છે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. આપને શું કહેશો, આજે એક વિરોધ કરવામાં આવી રહ્યો છે, શું કહેશો? વિરોધ તો અમારે આ લોકશાહી થઈ તેનો હવે મુદ્દા કઈ પૂછ્યા, અમારા કોઈ પ્રશ્ન જ નથી સાંભળતું. અમારે બધી તકલીફ છે, પીવાના પાણીની તકલીફ છે, ખેતીની તકલીફ છે, કોઈ અમારી માંગ જ નથી સ્વીકારતું. હવે